न्यूज़ पॉइंट चैनल। तो हमें मुख्य समाचार श्रोता पहला एक नजर करिए आज के टॉप हेडलाइंस पर। અમીરગઢમાં 2022 ને ગુડ બાય અને 2023 ને વેલકમ કરવા રિસોર્ટમાં ગુજરાતીઓ ઝૂમી ઉઠ્યા। કોરોના કાળ બાદ નવા વર્ષના વધામણા કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। પાલનપુર એરોમા સર્કલ સહિત જાહેર સ્થળોએ ટ્રાફિકની સમસ્યા વધતા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું। 150 મીટર ત્રિજ્યામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો। સમગ્ર દેશ 31ની ઉજવણીમાં વ્યસ્ત, જ્યારે નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો દેશની સેવામાં મસ્ત। જુઓ અમારો વિશેષ અહેવાલ નડાબેટ બોર્ડરથી જાહેર કરાયો। હવે જોઈએ સમાચાર વિગતવાર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। સમગ્ર દેશના લોકો જ્યારે 31ની ઉજવણીમાં વ્યસ્ત, ત્યારે નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો દેશની સેવામાં મસ્ત। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। સમગ્ર દેશના લોકો જ્યારે 31ની ઉજવણીમાં વ્યસ્ત, ત્યારે નડાબેટ ભારત પાકિસ્તાન બોર્ડર પર બીએસએફના જવાનો દેશની સેવામાં મસ્ત। સમગ્ર દેશ અને દુનિયાના લોકો 31ની ઉજવણી અને નવા વર્ષ 2023ને આવકારવા માટે વ્યસ્ત છે, જ્યારે નડાબેટ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બીએસએફના જવાનો નેશન ફર્સ્ટના સેવાધર્મ સાથે દેશની સેવામાં મસ્ત છે। આપણે લોકો સુખ શાંતિથી પોતપોતાના ઘરોમાં રહેતા હોઈએ તો તેના માટે દેશની સરહદોની રખેવાળી કરતા સૈન્યનો આભાર માનીએ એટલો ઓછો છે। ઇન્ડિયન આર્મી, બીએસએફ, સીઆરપીએફ સહિત દેશની સુરક્ષા માટે અન્ય પેરામિલિટરી ફોર્સ પણ અગત્યની જવાબદારી નિભાવી રહ્યા છે, જેમાં બીએસએફ એટલે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સની ભૂમિકામાં દેશની સરહદોની રક્ષા કરવાની મહત્વની જવાબદારી નિભાવે છે। ભારત દેશને અડીને આવેલા 2 દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો પર બીએસએફ તૈનાત છે। ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશની 6500 કિલોમીટર આંતરરાષ્ટ્રીય બોર્ડર પર બીએસએફની કડી નિગરાની છે। તેના સિવાય જમ્મુ કાશ્મીરમાં લગભગ 147 કિલોમીટર લાઇન ઓફ કંટ્રોલ પર પણ બીએસએફ જવાનોનો પહેરો છે। સાચા અર્થમાં કહીએ તો બીએસએફ દેશની સરહદોના પ્રહરી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે। 31ની ઉજવણીમાં લોકો મિત્રો અને પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ઉજવણી માટે જતા હોય છે, જ્યારે નડાબેટ ખાતે પોતાના વતનથી દૂર દેશની સેવામાં તૈનાત જવાનોને મળી પ્રવાસીઓ તેમની રાષ્ટ્ર ફરજને બિરદાવી આત્મીયતાથી વાતો કરી તેમના પ્રત્યે આદર અને આભારની લાગણી વ્યક્ત કરે છે। દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની રક્ષા કરતા બીએસએફ જવાનો રાજસ્થાન બોર્ડરથી કચ્છ સુધીની 826 કિલોમીટર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત છે, જેમાં બેડીથી જખો બંદર સુધીના 85 કિલોમીટર દરિયાઈ માર્ગ પર પણ બીએસએફ પડકારજનક ફરજ નિભાવે છે। બીએસએફના જવાનો દરિયાઈ વિસ્તાર, પર્વતો ઉપરાંત રાજસ્થાનનું થાર રણ, ગુજરાતનું કચ્છનું રણ, કચ્છનો સર્કલ વિસ્તાર 4050 સ્ક્વેર કિલોમીટર પર બીએસએફ સુરક્ષા કરે છે। દરેક વિસ્તારોમાં પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે ઝેરી જીવજંતુઓથી પણ પોતાની જાતને સુરક્ષિત રાખવી પડે છે। 0 ડિગ્રી ઠંડી અને કાળઝાળ ગરમીની વિષમ પરિસ્થિતિ હોય કે વરસાદ, બરફવર્ષા, તોફાન, ભૂસ્ખલન કે કોઈ પણ કુદરતી કે માનવસર્જિત સંજોગો હોય, બીએસએફ સદૈવ અડગ રહી તેના સૂત્ર જીવન પર્યંત કર્તવ્ય અનુસાર દેશની સુરક્ષા કરતા અડીખમ ડ્યુટી નિભાવે છે। નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર શરૂ કરાયેલ સીમા દર્શન પ્રોજેક્ટ શાળા કોલેજના વિદ્યાર્થીઓથી લઈને તમામ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। નડાબેટ ખાતે પ્રવાસીઓના આકર્ષણ માટે ટી પોઈન્ટ, આગમન પ્લાઝા, ઓડિટોરિયમ, પાર્કિંગ, રિટર્નિંગ વોલ, પીવાના પાણીની સુવિધા, રિટ્રીટ સેરેમની સરહદની રોમાંચનો અનુભવ કરાવે છે। બાળકો માટે સાયકલિંગ, વિવિધ ગેમ્સ અને પ્રવાસીઓ માટે 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં વપરાયેલ વિવિધ હથિયારોની ઝાંખીથી ખુશખુશાલ બની જવાય છે। ઉપરાંત સૌર ઉર્જાથી પ્રકાશિત 14 જેટલા સોલાર ટ્રી અને લાઇટિંગ દે રાત્રિના નજારો જાજરમાન હોય છે। પૂરા દેશ, પૂરા વિશ્વ નયે વર્ષ કા સેલિબ્રેશન મના રહ્યા હૈ और हम बीएसएफ के जवान अपने परिवार से दूर रहते हुए भी देश की सुरक्षा में लगे हैं। इसको क्या संदेश देना चाहूँगा? मैं पूरे देश को नए वर्ष की
हार्दिक शुभकामनाएं दे रहा हूं। मारू नाम प्रीति वैष्णव छे, हूँ मेहसाणा थी आवु छु अने आज अमे आ बॉर्डर पर आवीने आ सीमा दर्शन करीने एक अलग ज अनुभव फील करे छे। अमारा आ बधा बाळकोने आजे देश विशे जे एक ज्ञान होवु जोईए आज मळी आव्यु छे। आपणी फौजी आपणे कई रीते आपणुं रक्षण करे छे आज एने खुदने जोईने प्राउड फील थाय छे। जय हिंद। बनासकांठा जिल्लामां नकली अधिकारीઓ બની રોફ જમાવતા તત્વો હવે બિલાડીના ટોપની જેમ ફૂલી ફાલી રહ્યા છે। નકલી પત્રકાર, નકલી પોલીસ અને હવે નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બનીને લોકોને ચૂનો લગાવતા તત્વો બેફામ બની રહ્યા છે, ત્યારે ફરી એકવાર જૂના ડીસાનો સોની પરિવાર નકલી ઇન્કમ ટેક્સ અધિકારીઓનો ભોગ બન્યો છે અને દાગીના સહિત રોકડ રકમ ગુમાવવાનો વારો આવ્યો છે। જૂના ડીસા ખાતે રહેતા મહેન્દ્રભાઈ સોનીના સોની કામ કરીને નિર્વાહ ચલાવે છે, ત્યારે તેમના ઘરમાં ઇન્કમ ટેક્સ અધિકારી બની 5 શખ્સો ઘૂસી આવ્યા હતા અને મહેન્દ્રભાઈ સોનીના પરિવારને તપાસના નામે બંધક બનાવ્યા હતા અને તપાસના નામે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના સહિત દીકરીના લગ્ન માટે રાખેલા 2,00,000 રોકડા લઈને 5 શખ્સો ફરાર થયા હતા અને જતી વખતે આ તમામ નકલી ઇન્કમ ટેક્સ અધિકારીઓએ મહેન્દ્રભાઈને પાલનપુર ઇન્કમ ટેક્સ ઓફિસે આવવાનું જણાવ્યું હતું, જેથી મહેન્દ્રભાઈ પાલનપુર ઇન્કમ ટેક્સ ઓફિસે જઈ તપાસ કરતા આવા કોઈ અધિકારી ત્યાં નોકરી કરતા નથી તેમ જણાવ્યું હતું। મહેન્દ્રભાઈને છેતરાયા હોવાનો અહેસાસ થતા આ 5 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમારા ઘરે અહીંયા રાતે ગાડી આવેલી અંદાજે 7:45 આજુબાજુ સુમારે, એટલે એમાંથી મેં મારા બાબલાને દેખવા મૂક્યો કે અહીંયા કની ગાડી આવી સામે, તો મારા બાબલો એમ કે ત્યાં દરવાજે ઉભો રહીને પૂછ્યું કે ભાઈ કોણ છો, કોનું કામ છે, એટલે એ કે મહેન્દ્રભાઈ સોનીનું ઘર આ જ છે કે, એટલે સીધા એટલે બાબલો કે હા કે આ જ છે ઘર, એટલે સીધા એ લોકો અંદર આવ્યા, અંદર આવીને 5 જણા ઉભા રહીને ફટાફટ બધાના મોબાઈલ લીધા રહ્યા, એક એક અમે કંઈ ઇન્કમટેક્સ અધિકારી છીએ ને કે તમારા કે તમે કે 2 નંબરનો ધંધો કરો છો, હું તમારું બધું તપાસવા માટે કે અમે આવ્યા છીએ, ઇન્કમટેક્સ વિભાગમાંથી અમે આવીએ છીએ। પછી એ લોકોએ બધા મોબાઈલ લીધા રહ્યા અમારા બધા જે ઘરમાં જે હાજર વ્યક્તિઓના બધાના, અને પછી એ લોકોને અમારા જે ઘરના સભ્યોને અંદર પૂરી દીધા, તો મેં કીધું કે આ એકદમ બહાર નીકળી ગઈ, મને કે શું કોણ છો તમે શું છે ને, એટલે આ બધી વાત કરીને પછી એ બધી મારા જોડેથી એમ કે મને ધાક ધમકી આપીને મારી પાસે તિજોરીની ચાવી અમને લેવડાવીને ખોલાવડાવીને ત્યાં મંદિરમાં ગયા, મંદિરમાં મારું એક લોકર મૂકેલું છે ત્યાં અંદર ગયા અને અંદર જઈને બધું મારા પાસે જ બધું ખોલાવડાવીને મારા પાસે જ બધો જે વસ્તુ હતી મારા પાસે ગઢવડાવી, જે ચાંદીના 64 છ હતા અને એક ખાનામાં પૈસા હતા અંદાજે 2,85,000, એટલે એ લોકોએ ગઢવડાવ્યા અને પછી એ ત્યાંથી પછી આ બધું ચેક કર્યું, કોઈ પાણીના ટાંકા ચેક કર્યા, અંદર ચેક કર્યા, કોઈ પટારા અહીંયા હતા એ ચેક કર્યા, આ બધું ચેક કરી અને એ લોકો પછી એક તો બધું ચેક કરીને પછી અંદરથી એ લોકો આવી રીતના એક થેલીમાં વસ્તુ ભરીને કે તમે સવારમાં આવો ઇન્કમટેક્સ ઓફિસમાં પાલનપુર 4 રસ્તા જોડે હનુમાન ટેકરી આવો અને ત્યાં કે આવી અને આ વસ્તુ કે તમે તે છોડાવી જાજો, કેમ કે અમારું એને ભાઈએ આરડી પ્રૂફનો છેલ્લો ફોટો એમ કે હેડ એકદમ જ્યારે મોબાઈલ અને છેલ્લા લાસ્ટમાં હેડ ને ત્યારે જ મને એનો મોબાઈલ મને મારો તરત આપી પેલી થેલી હાથમાં એણે રાખી, મેં કીધું સાહેબ તમે થેલી તો મૂકી દો, હું એમ કે જેને છેલ્લે એ તરત છેલ્લે મારો મોબાઈલ જોવા લો અને હાથે નાથી એણે ફોટો પાડી મને તરત મોબાઈલ આલી નહીં, ભાઈઓ તરત નીકળી ગયા, તરત ગાડી દબાવી મૂકી તમારી સાથે એ લોકો કેટલા માણસો હતા? એ લોકો 5 માણસો હતા, 5 હતા. તમારું નામ? મારું નામ સુની મહેન્દ્રભાઈ મકનાજી. મારું નામ તારાબેન મહેન્દ્રભાઈ સોની. સાંજના ટાઈમે 5 જણા આવ્યા દરવાજે ગાડી આવીને ઉભી રહી, અમે છોકરાને પૂછ્યું કે કોણ જા જઈને ખોદ જોજી, એટલે એને પૂછ્યું કે તું એને આ ઘર છે, એટલે કે હા આ રીજ ઘર છે, એટલે કે અંદર આવીને કે તારી મહેન્દ્રભાઈ પોતી, એટલે આ કે આ હું પોતી, તો કે મને બોટની મળી છે, આ 2 નંબરનો ધંધો કરે અને હું અહીંયા આવ્યો છું, અમારે આગળથી કે ફ્રૂક્સ આવેલો હોય, 5 જણા કાર્ડ લગાવીને આવ્યા હતા કે અમે ઇન્કમ ટેક્સવાળા, એટલે આવીને પછી બધાને મોબાઈલ લઈ લીધા, બધાને અંદર પૂરી દીધા, હું હરું પારી બારણે રહી ગયું, મારા આદમીને કોઈ બીપી વધઘટ થઈ જાય, હાર્ટ એટેક આવી જાય તો જવાબદારી કોણ લો, મને લખીને આપો તો હું રસોડામાં જઉં, નકે ના જઉં, હું એના જોડે જ રહું, તો એને જોડી રહી, એને ધમકી આલીને એની તિજોરી ખોલાવરાઈ કે તમે ના ખોલો તો ઇન્કમ ટેક્સવાળા બીજાને બોલાવો,
એ વાટ અહીંયાની તિજોરી ખોલી ગયેલો સાહેબ, એને મને માલ હોય તો તમે લઈ શકો અને મારી મજૂરી ન હોય તો મને આલી શકો. તો અહીંયાની માલ ખોલાવીને લીધો અને લઈને થેલી લઈને જતા રહ્યા અને કે આ ઓફિસે પાલનપુર ઇન્કમટેક્સવાળી ઓફિસે આવજો, અમે બીજા દાડે અહીંયા ગયા. એ માણસ હાજર હતો જ નહીં, માણસો જ બીજા હતા. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલ દશામા મંદિર નજીકના ચાર રસ્તા ખાતે માર્ગ અને મકાન વિભાગની બેદરકારીથી અવારનવાર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડનું પેવર કામ કર્યા બાદ બમ્પ ન મૂકતા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. દશામા ચોકડી ખાતે શનિવારે સાંજના સમયે એક બાઇક સવાર સામડી તરફથી ગઢ આવી રહ્યા હતા. તે દરમિયાન મંડાણા તરફથી પૂર ઝડપે આવી રહેલ ઇકો કાર સાથે બાઇક અથડાયું હતું, જેના પગલે બાઇક પર બેઠેલ મહિલા સહિત બાઇક ચાલક બંને જણા ફેંકાઈ ગયા હતા અને પાલનપુર તરફથી આવી રહેલ ઇકો ગાડી બાઇક સાથે ભટકાઈ હતી, જેમાં આ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા હતા અને ઇજાગ્રસ્ત થયેલ મહિલાને બાઇક ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં મહિલાની હાલત ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં ગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હાઇવે પરથી ત્રણેય વાહનોને પોલીસ મથકે લાવી અકસ્માત અંગેની તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે એકઠા થયેલ લોકોએ જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુંભલમેર ચોકડી, કુંભાસર ચોકડી, વિમળા વિદ્યાલય, ગઢ ત્રણ રસ્તા નજીક બમ્પ મૂકી શકતા હોય તો દશામા ચોકડી ખાતે બમ્પ મૂકવા કયો ગ્રહ નડે છે? હવે અન્ય કોઈ અકસ્માતનો ભોગ બને તે પહેલા સત્વરિયા ચોકડી ખાતે બમ્પ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. અમીરગઢમાં 2022 ને ગુડબાય અને 2023 નું વેલકમ કરવા માટે સન હોટલ એન્ડ રિસોર્ટમાં ગુજરાતીઓ ઝૂમ્યા. કોરોના કાળ બાદ આ વર્ષે 31st ઉજવણી ધૂમધામથી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ગુજરાતમાં વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષના વધામણા કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં અમીરગઢમાં સન હોટેલ એન્ડ રિસોર્ટમાં 31st ઉજવણીને લઈ ડીજે પાર્ટી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ગુજરાત અને રાજસ્થાન બંને રાજ્યના યુવાનો દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અમીરગઢમાં ગુજરાત બોર્ડર પર આવેલી સન હોટેલમાં યોજાયેલી પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ડીજેના તાલે ડાન્સ કરી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. વર્ષ 2022ને વિદાય આપવા અને નવા વર્ષનું સ્વાગત કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. લોકો ડીજેના તાલે ઝૂમી નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા હતા. ન્યૂ યર પાર્ટીમાં લોકો ઉત્સાહ ભેર ઝૂમ્યા હતા. અમીરગઢમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ બરોબર જામ્યો હતો. ભારે ઉત્સાહ સાથે લોકો મન મૂકીને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉજવણીમાં જોડાયા હતા. યુવા યુવતીઓ ગ્રુપ બનાવી આ પાર્ટીમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોનાને લઈ તહેવારોની ઉજવણી થઈ શકતી ન હતી, પરંતુ હવે નિયંત્રણ હળવા થતાં મોટી સંખ્યામાં લોકો 31st ઉજવણીના આયોજનમાં પહોંચ્યા હતા. ખાસ કરીને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ડીજેના તાલે યુવાનો ઝૂમી રહ્યા છે અને નવા વર્ષનું સ્વાગત કરી રહ્યા છે. વડગામની દિશાપુરા પાસેની કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યું. વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાંથી સિંચાઈ માટે નીકળતી કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યા હતા, જેના પગલે ખેડૂતના ખેતરમાં ઉભેલા રવિ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ 12 પરગણા ગોળ સુરત દ્વારા 12મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ યોજાયો. સુરતની પાવનધરા ઉપર વર્ષો પહેલા શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ 12 પરગણાના ભાઈઓએ ધંધાર્થે વસવાટ કર્યો હતો. ધંધાની સાથે સાથે બાળકોના ઘડતરની ચિંતા કરી પ્રજાપતિ ભાઈઓ ભેગા મળી શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ 12 પરગણા મંડળની રચના કરી અનેક સેવાકીય કાર્યોની શરૂઆત કરી. મંડળની રચના કરી બાળકોને તથા પ્રજાપતિ સમાજને એક સમિયાણા નીચે દર વર્ષે એકત્રિત કરી ઇનામ વિતરણ તથા સ્નેહમિલન સમારોહ આયોજન કરવા લાગ્યા. આજે 12 વર્ષે સુરત કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે 12મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પ્રજાપતિ દાનવીર દાતા આ પ્રસંગે ભોજન સમારંભના દાતા પ્રજાપતિ ભીમજીભાઈ ગગાભાઈ રવેલ તાલુકો દિયોદરવાડાના અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને અમૃતભાઈ ટી પ્રજાપતિ સરિયદવાડાના મુખ્ય મહેમાન પદે આજરોજ કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી બાળાએ સ્વાગત ગીત દ્વારા તેઓને આવકાર્યા હતા. સ્વર્ગીય ઝવીબેન લીલાભાઈ પ્રજાપતિ તથા
कोरोना कपरा काल में अवसान पामेल दिव्यात्माओं ने शांति माटे 2 मिनिट मौन पाड़ी कार्यक्रम की शुरुआत करवामां आवी हती। उपस्थित मेहमानों ने फूलहार पहेरावी पुष्पगुच्छ आपी शाल ओढ़ाड़ी सन्मान कर्यु हतु। दरेक विद्यार्थियों ने प्रजापति लीलाभाई धुड़ाभाई प्रजापति तरफ थी इनाम आपवामां आव्युं हतुं। आ प्रसंगे कम्युनिटी हॉल ना भाड़ाना दाता मनसुखभाई डी प्रजापति, कोलीवाड़ा सांस्कृतिक कार्यक्रम दाता शिवाभाई डी प्रजापति सहित अनेक दाताओं दान आपी सहभागी थया हता। आ कार्यक्रम में श्री उत्तर गुजरात प्रजापति केळवणी मंडल पाटणना प्रमुख शांतिलाल प्रजापति, श्री बार परगणा गुर्जर प्रजापति विकास मंडल पाटणना सभ्य महेश भाई उजिया, पिनाकिन भाई प्रजापति महेसाणा, दशरथ भाई प्रजापति राधनपुर, मंजी भाई प्रजापति बचूभाई प्रजापति, वकील कांतिभाई प्रजापति कड़ी सहित श्री बार परगणा प्रजापति समाज में विशाल संख्या में भाईओ बहनों बाड़कों हाजर रहा था। कार्यक्रम संचालन रुग्नाथ भाई प्रजापति सरियादवाड़ाए कर्यु हतु अने कार्यक्रम ने सफल बनाव्यु हतु। હવે સમય થયો છે નાનકડા વિરામનો, વિરામ બાદ જોઈશું અન્ય સમાચાર। છેલ્લા 3 દિવસમાં બનાસકાંઠા જિલ્લાના ભાવર પોલીસ સ્ટેશન મથકમાં પ્રોહી એક્ટની કલમ હેઠળ 17 કેસ નોંધાયા। भाभर पुलिस स्टेशन में तारीख 29-31 सुधी में 17 केस नोंधाया छे। तेमा आरोपी रमेशजी वालाजी जाते ठाकुर चौहान जेमनी उम्र वर्ष 34 जेव धंधो मजूरी काम नो करे छे अने जे रहेवासी छे कोतरवाड़ा तालुको दियोदर जिलो बनासकांठा। महेश सिंह भवानसिंह राठौड़ जेमनी उम्र वर्ष 28 धंधो मजूरी काम जे रहेवासी छे भाभर जूना भीम बोलरी रोड शोभाजी बाबूजी जाते ठाकुर उम्र वर्ष 27 जो धंधो मजूरी काम नो करे छे अने जे रहेवासी छे भाभर नवा चेम्बुआ रोड तालुको भाभर जिलो बनासकांठा। संदीपसिंह जाते राठौड़ उम्र वर्ष 27 धंधो मजूरी काम जे रहेवासी छे भाभर जूना सहजानंद पेट्रोल पंपनी बाजूमां तालुको भाभर जिलो बनासकांठा। वर्षाबेन वाइफ ऑफ अमृतजी पुंजाजी ठाकुर जे रहेवासी छे सनेसरा तालुको भाभर जिलो बनासकांठा। लक्ष्मणभाई उर्फे बकाजी नाजीभाई जाते ठाकुर वडाणा तालुको भाभर जिलो बनासकांठा। वासुभा कनुभा जाते राठौड़ हाईवे रोड सहजानंद पेट्रोल पंपनी सामे तालुको भाभर जिलो बनासकांठा। पर्वतभाई चेहराजी जाते ठाकुर परमार जे रहेवासी छे वावड़ी सीम तालुको भाभर जिलो बनासकांठा। अशोकभाई रामाभाई जाते ठाकुर जेमनी उम्र वर्ष 26 धंधो खेती नो जे रहेवासी छे बेड़ा तालुको भाभर जिलो बनासकांठा। युवराज सिंह जीतूभाई जाते राठौड़ सर्विस स्टेशन पासे तालुको भाभर। दशरथभाई जगमालभाई जाते ठाकुर जे रहेवासी छे मुरेठा तालुको भाभर। पूजाजी अर्जणजी ठाकुर जे रहेवासी छे सनेसरा तालुको भाभर जिलो बनासकांठा। दशरथजी पूराजी जाते ठाकुर रुदरिया जेमनी उम्र वर्ष 32 जेमनो धंधो मजूरी काम जे रहेवासी छे अबाड़ा तालुको भाभर बनासकांठा। रघुभाई बजाजी जाते ठाकुर जेमनी उम्र वर्ष 27 धंधो खेती अने जे रहेवासी छे वडाणा तालुको दियोदर जिलो बनासकांठा। बकाभाई केशाजी जाते ठाकुर चागेसा उम्र वर्ष 30 धंधो मजूरी काम अने जे रहेवासी छे हिरपुरा तालुको भावोर जिलो बनासकांठा। विक्रमसिंह गोवाजी जाते राठौड़ जेमनी उम्र वर्ष 34 धंधो मजूरी काम अने जे रहेवासी छे कपरूपुर तालुको भाभर। उकाजी चमनजी ठाकुर जे रहेवासी छे खारी पालड़ी तालुको भाभर जिलो बनासकांठा। आ तमाम 17 आरोपीओ सामे प्रोही एक्ट कलम मुजब गुनो नोंधी भाभर PSI NV રહેવર એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ પાલનપુર એરોમા સર્કલ સહિત જાહેર સ્થળો માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। पालनपुर एरोमा सर्कल सहित जाहिर स्थलों ट्राफिक ने समस्या एटली हदे वकरी छे के जिला कलेक्टर ने जाहिरनामु बहार पाड़वू पड़्यु छे। એરોમા સર્કલની આજુબાજુ 150 મીટરની ત્રિજ્યામાં કોઈ વાહન પાર્ક નહીં કરી શકાય અથવા સટલિયા નહીં ભરી શકાય। જો કે આજથી આ જાહેરનામાનો અમલ થનાર છે અને જાહેરનામાના ભંગ કરનારની પોલીસ કાર્યવાહી સુધીની પણ તૈયારી રાખવી પડશે।
પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યાનો કોઈ હલ થતો નથી. કલાકો સુધી ટ્રાફિકમાં રહેવું પડે છે અને જેને લઈને અવ્યવસ્થા સર્જાય છે. જેને લઈને જિલ્લા કલેક્ટરે એરોમાં સર્કલના 150 મીટરની વિસ્તારની ત્રિજ્યામાં જાહેરનામું બહાર પાડવું પડ્યું છે. અને 150 મીટરની ત્રિજ્યામાં કોઈ વાહન પાર્ક નહીં કરી શકાય અથવા તો કોઈ ખાનગી મુસાફરો ભરીને ગાડી નહીં દોડાવી શકાય ત્યારે અવ્યવસ્થા ન સર્જાય, ટ્રાફિક નિયમન સચવાય અને લોકોની મુશ્કેલીમાં ઊભું રહેવું ન પડે, અકસ્માતોનું નિવારણ થાય તે હેતુથી કલેક્ટરશ્રીના જાહેરનામાનો પોલીસ વ્યવસ્થાના ભાગરૂપે અમલ કરાવશે. એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાથી છેલ્લા 5 વર્ષથી પાલનપુર શહેર પીડાઈ રહ્યું છે. અમદાવાદ, આબુ રોડ અને ડીસાને જોડતા એરોમા સર્કલ પર ટ્રાફિક નિયમનનો અભાવ હોવાથી અવ્યવસ્થા સર્જાય છે અને કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. ઘણીવાર અકસ્માત સર્જાય છે. એમ્બ્યુલન્સને પણ ટ્રાફિકમાં ફસાવવું પડે છે કારણ કે એરોમા સર્કલની આજુબાજુ ખાનગી વાહનો પાર્ક થાય છે અને જેને લઈને ટ્રાફિક નિયમનની વ્યવસ્થા સચવાતી નથી. નાગરિકોનું કહેવું છે કે એરોમા સર્કલ પાલનપુરના જાહેર સ્થળો પર આડેધડ વાહનો પાર્ક ન થાય અને ટ્રાફિકનું નિયમન થાય. પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યા એટલી હદે વિકટ છે કે જિલ્લા કલેક્ટરને જાહેરનામું તો બહાર પાડ્યું છે, ટ્રાફિક નિયમ ભંગ ન થાય, ટ્રાફિકમાં ફસાવવું ન પડે, પરંતુ આ જાહેરનામાનો અમલ કરાવવાની જવાબદારી પોલીસની છે અને પોલીસ જો આ જાહેરનામાનો અમલ કરાવશે તો મોટા ભાગની ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળશે. જાહેરનામું પાડ્યું છે, ખૂબ સારી બાબત છે અને ધન્યવાદ આપું છું કલેક્ટર સાહેબને. પણ આવા અગાઉ પણ જાહેરનામા અન્ય કલેક્ટરો દ્વારા પાડવામાં આવે છે પણ એનું જે અમલીકરણ જે જિલ્લા ટ્રાફિક અને શહેર ટ્રાફિકે જે કરવાનું હોય છે એ અમલીકરણ ન કરાતા આ લોકો એટલા બધા પ્રોત્સાહિત બન્યા છે અને ગમે ત્યાં આડેધડ પાર્કિંગ વાહનો કરે છે જેના કારણે પરિસ્થિતિ એટલી બધી દુઃખદાય બની ગઈ છે કે સવારે જો 10:30 ઓફિસ જવાનું હોય ને તો 9 વાગે ઘરેથી નીકળવું પડે કારણ કે એટલા બધા ટ્રાફિકમાં જઈએ. પાલનપુર શહેરની વાત કરું, કોઝી વિસ્તારની વાત કરું, બસપોર્ટ નવું બન્યું ત્યાંનું કે એરોમા સર્કલ હોય એ ખરેખર 150 મીટરની ત્રિજ્યાના અંદર જાહેરનામું તો બહાર પાડી દીધું છે પણ હજી પણ જાહેરનામાનો સરેઆમ ભંગ થાય છે, ત્યાંથી નીકળવું દુઃખદાયી બન્યું છે. અનેકવાર લોક દરબારો ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં આનું કોઈ પણ નિરાકરણ નથી આવતું. એટલે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને બનાસકાંઠા DSPને હું ચેનલના માધ્યમથી કહેવા માગું છું કે સાહેબ અમારું આ દુઃખ દૂર કરો, પરિવાર સાથે અમે લોકો પીડાઈએ છીએ અને એરોમા સર્કલ પર 2-3 કિલોમીટરની લાઈનો લાગે છે અને ખરેખર આ એક આનું નિરાકરણ કેમ થતું નથી. અગાઉ પણ અહીંયા મિનિસ્ટરો પણ નીકળ્યા છે અને એમણે પણ દેખ્યું છે અને વાહન વ્યવહાર મંત્રી પણ આ વસ્તુને બહુ નજીકથી જાણતા હતા ગઈ ટર્મના અને એ બાબતે થોડી ગંભીરતા રાખવી અને આનું નિરાકરણ થાય અને અમે આ પીડામાંથી મુક્ત થઈએ એવી માંગ કરું છું. આવા જાહેરનામા તો અગાઉ પણ કલેક્ટર સાહેબ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને સારી વાત છે આ વખતે પણ સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું છે પણ એ જાહેરનામાનો સંપૂર્ણ રીતે જો એનો પાલન કરવામાં આવે તો હું કહી શકું છું કે કમ્પ્લેટ ટ્રાફિક સમસ્યા પર નિયંત્રણ આપણે લાવી શકીએ છીએ. તો અગાઉ પણ અમે આંદોલન કરેલા છે ટ્રાફિક સમસ્યાઓને લઈને, ત્યારે અમારી માંગ બાયપાસની રહી છે અને સાઈડ સિગ્નલ પોઈન્ટની રહી છે. ત્યારે સિગ્નલ પોઈન્ટ એને લગાવવામાં તો આવ્યા છે પણ એ શોભાના ગાંઠિયાની બરાબરીમાં છે કારણ કે ઘણા સમયથી હું જોઈ રહ્યો છું તો એ સિગ્નલ પોઈન્ટ છે એની એ જ સ્થિતિમાં ઊભા છે. એટલે અમારી વિનંતી છે કલેક્ટર સાહેબને અને SP સાહેબને અને પાલનપુરના નવનિયુક્ત ધારાસભ્યને કે જલ્દીમાં જલ્દી આ ટ્રાફિકની સમસ્યા, એરોમાની સર્કલની જે સમસ્યા છે જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવવામાં આવે કે જેથી કરીને જે નિર્દોષ લોકો જે હોસ્પિટલાઇઝ થતા હોય છે, જ્યાં પ્રસૂતિ જેવા હોસ્પિટલ જતા હોય છે, જ્યાં એટેકના દર્દીઓ હોસ્પિટલ જતા હોય છે, કોઈ એક્સિડન્ટ થતા હોસ્પિટલ જતા હોય છે, જ્યારે એવી એમ્બ્યુલન્સો ટ્રાફિકના અંદર ફસાય છે અને એક નાગરિક તરીકે હું ચોક્કસપૂર્ણે કહી શકીશ કે આ ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થવાથી ઘણા લોકો પોતપોતાની રીતે પોતાની નોકરી જઈ શકશે, હોસ્પિટલ જઈ શકશે, રેલવે સ્ટેશન જઈ શકશે કે બસ સ્ટેન્ડ જઈ શકશે, એ આરામથી સમયસર એમનું કામ ચાલશે. એટલે વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ સિગ્નલ પોઈન્ટો અને આ ટ્રાફિકની સમસ્યા જલ્દીમાં દૂર કરવામાં આવે, નહીંતર અગાઉ આંદોલન કરેલા છે ફરીથી આંદોલન ન કરવા પડે એ વિનંતી સાથે મારી પાલનપુર કલેક્ટર સાહેબને અને SP સાહેબને અને ધારાસભ્યને વિનંતી છે. પાલનપુર શહેર બનાસકાંઠાનું જિલ્લા મથક હોવાથી વસ્તીની ગીચતા અહીં વધારે છે, વાહનો પણ વધારે છે. વસ્તીની દૃષ્ટિએ આનો તાત્કાલિક ઉકેલ કલેક્ટર સાહેબ, SP સાહેબ મળીને લાવે. લોકોને તકલીફ છે, હાઈવે પર હોટલો છે ત્યાં,
પાર્કિંગ થાય છે એરમાં સર્કલે અને ધડ પાર્કિંગ થાય છે. બહેનો નીકળે, સ્કૂલના છોકરા છોકરીઓ નીકળે, અડધો કલાક જે તે સમયે મોડા પહોંચે છે. અને અહીં તો આખા ગુજરાતનું સૌથી ટ્રાફિક સમસ્યા પાલનપુરમાં છે. વસ્તી વધારે છે, વસ્તી ગીચતાની દૃષ્ટિએ વસ્તી વધારે છે. અને આનો તાત્કાલિક ઉકેલ કલેક્ટર સાહેબ, એસપી સાહેબ લાવે અને લોકોની ખૂબ માગણી છે કે આનો જલ્દી ઉકેલ લાવો તો દરેકનો, અધિકારીશ્રીઓનો, બીજા લોકોનો, વિદ્યાર્થીઓનો સમય બચે, લોકોનો પણ સમય બચે અને આનો તાત્કાલિક ઉકેલ આવે એવી અમારી સૌની વિનંતી છે. જગદીશભાઈ ચૌધરી. આપણે જાણીએ છીએ કે એરોમા સર્કલ એ પાલનપુરનું સૌથી મહત્ત્વનું અને પબ્લિકના સૌથી વધારે અવરજવર મારો વિસ્તાર ધરાવતું સ્પોટ છે. હાઈવે ઉપરનું સ્પોટ છે, ખૂબ મોટી સંખ્યામાં હાઈવે ઉપરના વાહન વ્યવહારની પણ અવરજવર થતી હોય છે અને સ્થાનિક વાહન વ્યવહારની પણ ખૂબ અવરજવર ત્યાં રહેતી હોય છે. એટલે ટ્રાફિક મેનેજમેન્ટને ધ્યાને લઈ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરફથી એક જાહેરનામું બહાર પાડવા માટેની આજે વિનંતી હતી. એ સંદર્ભે 150 મીટરનો જે એરિયા છે ત્યાં પાર્કિંગ જે આડેધડ થતા હોય છે અને એના કારણે અવ્યવસ્થા ઉપસ્થિત થતી હોય છે એને ટાળવા માટેનું જાહેરનામું ઇસ્યુ કરવામાં આવેલું છે, જેથી કરી સરળતાથી ત્યાં ટ્રાફિકનું નિયમન પોલીસ દ્વારા કરી શકવામાં આવે અને રાહદારીઓને પણ કોઈપણ જાતના નાના મોટા અકસ્માત થતા હોય અથવા તો ત્યાં અટકાવનો બનાવ કે બનતો હોય તો એ પણ આપણે નિવારી શકીએ છીએ. આ બાબતે જિલ્લા પોલીસ તંત્ર તરફથી પૂરતી વ્યવસ્થાઓ કરી અને આ જે જાહેરનામું છે એ જાહેરનામાની અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવશે. 31st થી લઈને અમીરગઢ બોર્ડર પર કરવામાં આવેલ સઘન ચેકિંગ દરમિયાન 33 જેટલા નશામાદુત નબીરાઓ સામે કેસ કર્યા. રાજસ્થાનને અડીને આવેલ અમીરગઢ ચેકપોસ્ટ ગુજરાત બોર્ડર પર 31st ડે લઈને પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું, જ્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર અમીરગઢ બોર્ડર પર 31st ડે લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોની અમીરગઢ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહી હતી. તો કેટલાક લોકો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડરને અડીને આવેલ રાજસ્થાન આબુ રોડ માઉન્ટ આબુ હિલ સ્ટેશન 31st ડે લઈને સહેલાણીઓની ભીડ ઉમટી રહી હતી, જ્યારે બીજી બાજુ આવનાર નવા વર્ષ ઉજવણી નિમિત્તે 31st ની જગ્યાએ લોકો પાર્ટી યોજતા હોય છે તો તેને ધ્યાનમાં રાખીને આવનારા વાહનોની અમીરગઢ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો રાજસ્થાનથી ગુજરાતમાં લઈને પ્રવેશ ન કરે તે માટે રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા દરેક નાના મોટા વાહનોની અમીરગઢ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં અમીરગઢ પીઆઈ એમઆર બારોટ સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં ગઈકાલે રાત્રિ દરમિયાન અમીરગઢ પોલીસ દ્વારા મોડી રાત્રિ સુધી ચેકિંગ દરમિયાન 33 નબીરાઓ રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ પીધેલી હાલતમાં આવતા કેસ કરવામાં આવ્યા હતા, જેમાં બ્રેથ એનેલાઇઝર અને અમીરગઢ ચેકપોસ્ટ પર સૌ પ્રથમવાર બોડી ઓન કેમેરાના ઉપયોગ દ્વારા કેસ કરવામાં આવ્યા હતા, જેમાં અમીરગઢ પોલીસે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.